नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 फिजिक्स चैप्टर नंबर 9 मा आज लेक्चर छे मित्रों 27 मा आपनो लेक्चर छे। आज ना लेक्चर नी अंदर आपने मेघ धनुष विषय अभ्यास करशी। मेघ धनुष केवी रीतना रचाय छे, केवी रीतना एना अंदर थी मेघ धनुष मा थी सात रंगों नो जे पट्टो देखाय छे एटले के प्रकाश नो जे विभाजन थाय छे एना विषय आपने अभ्यास करशी मित्रों। तो चला देखो, मेघ धनुष ए सूर्य प्रकाश नो वातावरण माना पानी ना बूंद द्वारा थता विभाजन नु एक उदाहरण छे। कोणा द्वारा विभाजन थाय छे? पानी ना बूंद। એટલે સૂર્ય પ્રકાશ ના કિરણો ઉપર થી આમ પડતા હોય, વચ્ચે વાદળ હોય, વાદળ માં પાણી ભરાયેલું હોય અને એના ઉપર જયારે કિરણો પડતા હોય છે ત્યારે એનો એ પ્રકાશ છે શ્વેત પ્રકાશ નું શું થાય મિત્રો? વિભાજન થઈ અને મેઘ ધનુષ્ય ની રચના બને છે। તો એના વિશે આપણે અભ્યાસ કરીએ મિત્રો। વરસાદના પાણીના ગોળાકાર બુંદનો આ કારણે સૂર્ય પ્રકાશ નું વિભાજન, પરાવર્તન અને વક્રીભવન જેવી ઘટનાઓની સંયુક્ત અસરના કારણે ઘટના બને છે। મેઘ ધનુષ્ય કઈ કઈ ઘટનાઓના કારણે બને છે? સૂર્ય પ્રકાશનું પાણીના બૂંદ ઉપર વિભાજન, પહેલું ઘટના બરોબર સાંભળજો, વિભાજનની ઘટના થાય છે, પરાવર્તનની ઘટના થાય અને વક્રીભવન, ત્રણેય ઘટનાઓ મિત્રો સાથે થતી હોય છે અને એની સંયુક્ત અસર કહેવાય જેને મેઘ ધનુષ્ય આપણે કહીએ છીએ। તો ચલો વ્યાખ્યા જોઈએ મેઘ ધનુષ્ય એટલે શું મિત્રો। મેઘ ધનુષ્ય જોઈ શકાય તે માટેની શરત, શરત સમજો મિત્રો, આ શરત છે આટલી। એ શરત ની વાત કરીએ તો જોજો, સૂર્ય આકાશમાં માત્ર એક તરફથી, ધારો કે પશ્ચિમ તરફના ક્ષિતિજ થી પ્રકાશિત હોવો જોઈએ। માની લો કે સૂર્ય આકાશમાં માત્ર એક તરફ છે, પૂર્વ કે પશ્ચિમ બે દિશા હોય, તરફથી ધારો કે પશ્ચિમ તરફની ક્ષિતિજ થી પ્રકાશિત હોવો જોઈએ। સૂર્ય કઈ બાજુ છે? પશ્ચિમ તરફથી પ્રકાશિત થાય છે, સાંભળજો મિત્રો, પ્રકાશિત હોવો જોઈએ અને બીજી તરફ એટલે એની બીજી સાઈડ પશ્ચિમ તરફ ક્ષિતિજ એટલે અહીંથી આ બાજુ બરોબર મિત્રો, પૂર્વ તરફ, પૂર્વ તરફની ક્ષિતિજ બાજુએ વરસાદ પડતો હોય અને પૂર્વ બાજુ શું પડે? વરસાદ પડે। વરસાદ પડે એટલે સૂર્યના કિરણો એના ઉપર, વરસાદ ઉપર પડશે પાણીના બૂંદ ઉપર, ત્યારે જોનાર વ્યક્તિની પીઠ, જોનાર વ્યક્તિની પીઠ એટલે પાછળનો પીઠ સૂર્ય તરફ હોય, પીઠ કઈ બાજુ રાખવાની? સૂર્ય તરફ, એટલે ધારો કે આ બાજુ પશ્ચિમ માની લઈએ છીએ, આ બાજુ પૂર્વ છે, પશ્ચિમ બાજુ સૂર્ય ક્ષિતિજ છે, આ બાજુ વરસાદ પડે છે, તો આપણા આ રીતે જોનાર વ્યક્તિ છે તો એ સૂર્યના પ્રતિબિંબના કિરણો વરસાદ ઉપર પડે છે એટલે આ બાજુ આપણને મેઘ ધનુષ્યનો પટ્ટો રચાતો હોય તેવો દેખાય છે। તો જોનાર વ્યક્તિની પીઠ સૂર્ય તરફ હોય ત્યારે જ મેઘ ધનુષ્ય જોઈ શકાય, ત્યારે જ મેઘ ધનુષ્ય રચાય છે મિત્રો। ફરી દેખજો, સૂર્ય આકાશમાં માત્ર એક તરફથી, ધારો કે પશ્ચિમ તરફની ક્ષિતિજથી પ્રકાશિત હોવો જોઈએ અને બીજી તરફ એટલે કે પૂર્વ તરફના ક્ષિતિજ બાજુએ વરસાદ પડતો હોવો જોઈએ તથા જોનાર વ્યક્તિની પીઠ સૂર્ય તરફ હોય ત્યારે મેઘ ધનુષ્ય જોઈ શકાય, ત્યારે આપણે શું જોઈ શકીએ મિત્રો? મેઘ ધનુષ્ય જોઈ શકીએ છીએ। ચલો આગળ દેખો મિત્રો, મેઘ ધનુષ્યના નિર્માણને સમજવા માટે આકૃતિ એ માં દર્શાવ્યા પ્રમાણે સૂર્ય પ્રકાશ જયારે વરસાદના બૂંદ રૂપમાં પ્રવેશે છે, એક વરસાદનું બૂંદ લીધું છે આકૃતિ એ સમજાઈએ, એના ઉપર ધારો કે સૂર્ય પ્રકાશ આમ પડે છે મિત્રો, જયારે પડે છે ત્યારે બૂંદના અંદર દાખલ થાય એટલે પાત્રામાંથી ગઢમાં થાય, એટલે કઈ ઘટના અહીંયા બની? આ પોઈન્ટ આગળ વક્રીભવનની ઘટના બને। કઈ ઘટના બને? વક્રીભવન। વક્રીભવન થાય એટલે એનું અંદર દાખલ થાય પાણીના બૂંદમાં વિભાજન થાય, કેટલા રંગો બને? સાત। તમને કીધું જેમ પ્રિઝમમાં વિભાજન થાય છે જાની વાલી પીનારા નીચેથી ઉપર બરોબર, રાતો ઉપર આવે જાંબલી નીચે, તો એ જ વસ્તુ અહીંયા છે દેખો, જાંબલી રંગ નીચે રાતો ઉપર એટલે વિભાજન થયું, વક્રીભવન થયું, વક્રીભવન થયા પછી એનું વિભાજન થાય અંદરના અંદર। ચલો દેખીએ એટલી ઘટના, વિભાજન થાય છે તો દેખો અહીંયા સમજવું, પ્રવેશ ત્યારે પ્રથમ તેનું વક્રીભવન થાય છે અને સફેદ કિરણનું જુદી જુદી તરંગ લંબાઈના રંગમાં વિભાજન થાય છે, ત્યારે વધુ તરંગ લંબાઈ ધરાવતા લાલ રંગ, લાલ રંગની તરંગ લંબાઈ કેવી? વધુ, વધુ એટલે કેવી? જે 7000 એંગસ્ટ્રોમ જેટલી છે, તો લાલ રંગનું વક્રીભવન સૌથી ઓછું થાય છે, એનું વક્રીભવન કેવું થાય મિત્રો? ઓછું, કારણ કે એનો વિચલન કોણ નાનો હોય, વિચલન કોણ નાનો એટલે વક્રીભવન એનું કેવું થાય? ઓછું એટલે પહેલું રહેશે, જયારે જાંબલી રંગની તરંગ લંબાઈ ઓછી છે, તરંગ લંબાઈ ઓછી એટલે કે એનો તરંગ લંબાઈ કેટલી છે? તો 400 નેનોમીટર, સોરી 4000 એંગસ્ટ્રોમ જેટલી કહી શકાય, જેની તરંગ લંબાઈ કેવી છે? નાની, તો એનું વક્રીભવન કેવું છે? વધારે થાય છે,
तो प्रकाश नो वक्रीभवन सबथी वधारे थाय जे तमे जोई शको छो एनो विचलन कोण मोटो होय एनो वक्रीभवन वधारे थाय। हवे बीजा नंबरे सामेनी सपाटी पर पानी ना बूंदमां थड़ाय छे त्यारे त्यां सपाटी आगळ लंब दोरीए तो एनो आपात कोण एना क्रांतिकोण करता मोटो थाय त्यारे जे सपाटी आगळ पूर्ण आंतरिक परावर्तन नी घटना बनीने थड़ाईने बीजी बाजू आवे छे। देखो रेड रंग आ रीते ऊपर थी थड़ाईने नीचे तरफ आव्यो, तमे जोई शको छो रेड अने जांबली आ रीते थड़ाई बरोबर अहीं मारे थोड़ू विस्तार से ऊपर जांबली आवशे नीचे रेड आवे छे बरोबर। तो आ रीते थड़ाईने रेड किरण आवी रेड आगळ जशे जांबली एनी दिशामां। तो जांबली रंग ज्यारे पूर्ण आंतरिक परावर्तन अनुभवी बीजी सपाटी पर पाछा बहार आवे फरी वक्रीभवनी घटना बने छे बहार आवशे त्यारे मूळ आपात किरण साथे केटलो खूणो बनावे छे 4400 कयो रंग तो जांबली रंग। ज्यारे लाल रंग केटलो खूणो बनावे छे तो 4200 आ लाल छे रंग मित्रों अने ऊपरनो कहीए तो जांबली छे। आ रीते बे रंग विभाग बनावे छे। तो चलो मित्रों समझो आ घटक किरणो बूंदमां तेनी अंदरनी सपाटी पर आपात थाय जे अंदरनी सपाटी पर आपात थाय ठीक मित्रों आपात थाय जे हवे जो आ वक्रीभूत किरण अने बूंदनी सपाटीनो दोरेलो स्पर्शक अहीए तो स्पर्शक दोरो तो दोरेला स्पर्शक ले सपाटीने दोरे लंब वच्चेनो खूणो क्रांतिकोण करता केवो होय मित्रों वधारे होय तो आपात किरण नो बूंदनी अंदर पूर्ण आंतरिक परावर्तन जोवा मळे छे अथड़ाईने पाछो आवे छे बूंदना अंदर। तो पूर्ण आंतरिक परावर्तन थाय छे आ परावर्तित किरण बूंदनी सपाटी पासेथी फरीथी वक्रीभवन पामी अने बूंदमांथी आकृतिमां दर्शाव्या प्रमाणे निर्गमन पामे छे एटले फरी पाछो बहार आवे छे बहार आवे एटले निर्गमन पामे छे। क्लियर ख्याल आवी गयो। हवे आगळ लीधो एवो मालूम पड्यु छे के आ आपात किरण नी साथे 40° कोणे जांबली रंग नो 40° कोणे कयो रंग आवशे जांबली रंग नो किरण अने लाल रंग नो किरण 42° कोणे निर्गमन पामे छे केटला आवशे 42°। बाकी ना रंगो माटे निर्गमन कोण ना मूल्य आ बे खूणाओ 40° અને 42° ની વચ્ચે મળે છે। બાકી ના રંગ એટલે જાણી વાલી પીના જાંબલી અને રાતા રંગ ની વચ્ચે ના જે રંગ આવશે બધા 40° અને 42° ની વચ્ચે જોવા મળે છે। તો આપણે આકૃતિ એ સમજાવી દીધી આટલા સુધી। હવે લઈએ આકૃતિ બી। આકૃતિ બી નું નામ કેવું તો આપણે કહી શકીએ પ્રાથમિક મેઘધનુષ્ય કેવી રીતના રચાય છે એના વિશે આપણે અભ્યાસ કરીએ છીએ। તો આકૃતિ બી માં પ્રાથમિક મેઘધનુષ્ય નું નિર્માણ સમજાવીશું। કોનું નિર્માણ સમજાવ્યું મિત્રો પ્રાથમિક મેઘધનુષ્ય નું નિર્માણ સમજાવ્યું છે જેમાં પાણીના બુંદ એકમાંથી નિર્ગમન પામતું લાલ રંગનું કિરણ અને બુંદ બેમાંથી નિર્ગમન પામતા જાંબલી રંગનું પ્રકાશનું કિરણ અવલોકન કરતાની આંખ સુધી પહોંચે છે। સમજો આ જ પ્રયોગનો ઉપયોગ છે કે ડાયરેક્ટ લઈએ છીએ। ચાલો દેખ્યો આ રીતે જે આ બુંદ લઈ લીધા મિત્રો એક બુંદ અને બે વરસાદ બુંદ છે સૂર્યપ્રકાશના કિરણો બંનેમાં આપાત થાય છે। આપાત થયા પછી વરસાદના બુંદના અંદર દાખલ થાય એટલે કઈ ઘટના બને વક્રીભવન વક્રીભવન થઈ અને વિભાજન પંચ સાથે થાય છે। વિભાજન થાય એટલે અંદરની ઘટના આપણે દોરતા નથી અંદર ડાયરેક્ટ લઈ લીધું છે બરોબર। અહીંયા જે સમજાવ્યું એ રીતે અંદરની ઘટના બને છે પણ અહીંયા ડાયરેક્ટ લેવામાં આવે છે એટલે વક્રીભવન થાય સામે પૂર્ણાંતરિક પરાવર્તન બનશે ફરી પાછા જયારે વક્રીભવન થઈ બહાર આવે છે એટલે આ રીતે આવશે જાંબલી રંગ અને લાલ। તો જાંબલી અને લાલ પ્રકાશ પહેલા બુંદમાંથી આવે બરોબર મિત્રો। આ રીતે એ રીતે બીજા બુંદની વાત કરીએ તો એમાં પણ આ રીતે જાંબલી અને લાલ રંગ આવશે મિત્રો। એમાંથી જાંબલી પ્રકાશ પહેલા બુંદના લાલ પ્રકાશ સાથે જોડે મળે છે અવલોકન કરતાની મળે અવલોકન કાળની આંખમાં પ્રવેશે પહેલા બુંદનો લાલ રંગ અને બીજા બુંદનો જાંબલી પ્રકાશ અવલોકન કરતાની આંખ સુધી પહોંચે છે। જ્યારે કયા રંગો પહોંચતા નથી તો બુંદ જ્યારે બુંદ એકમાંથી નિર્ગમન પામતો જાંબલી કિરણ દેખજો મિત્રો જાંબલી કિરણની દિશા બુંદ બેમાંની નિર્ગમન પામતા લાલ કિરણની દિશા અવલોકન કરતાની આંખની ઉપર એક ઉપર રહે છે અને એક નીચે હોય છે પણ આંખમાં પ્રવેશતા નથી મિત્રો। ઉપર અને નીચેના રંગો પ્રવેશતા નથી એટલે જાંબલી લાલ રંગ પ્રવેશતા નથી પણ એમના પહેલા બુંદો નીચેનો અને બીજા બુંદો ઉપર રંગ આંખમાં પ્રવેશે લાલ અને જાંબલી। આમ આપણે કહી શકીએ કે અવલોકન કરતાને લાલ રંગ સૌથી ઉપર દેખાય લાલ રંગ કઈ બાજુ દેખાય સૌથી ઉપર અને જાંબલી રંગ સૌથી નીચે હોય તે રીતે મેઘધનુષ્ય દેખાય જાંબલી રંગ કેવો દેખાય નીચે। આમ હકીકતમાં જોવો તો જાંબલી ઉપર ને લાલ નીચે આવે પણ મેઘધનુષ્ય તમે દેખશો મિત્રો તો પ્રાથમિક મેઘધનુષ્ય હોય છે કે કયું છે તમારે નક્કી કરવું તો શું કરાય કે મેઘધનુષ્ય રચાય એટલે ઉપર કયો રંગનો પટ્ટો છે જો લાલ રંગનો પટ્ટો ઉપર હોય જાંબલી નીચે હોય તો કયું કહેવાય મેઘધનુષ્ય પ્રાથમિક મેઘધનુષ્ય કહેવામાં આવે છે દેખાય છે।
आम प्राथमिक मेघदंश प्रकाश न त्रण तबका में थती प्रक्रिया है। क्या त्रण तबका ते जी सको? वक्रीभवन पेलू, पछी परावर्तन, परावर्तन एटले पूर्णांतरिक परावर्तन, फरी पाछी वक्रीभवन द्वारा रचाय छे। विभाजन तो थाय छे मित्रों, पण विभाजन ने अवगणो तो कयुं? परावर्तन, सॉरी वक्रीभवन, परावर्तन एटले पूर्णांतरिक परावर्तन अने वक्रीभवन त्रणेय तबक्का में रचाय छे। आ आपणे तमने समजाव्युं प्राथमिक मेघधनुष। हजी गौण मेघधनुष आपणे बीजा भाग में लईए छे। आनो स्क्रीनशॉट लई तमारी नोटबुक में लखजो। थीअरी कंटीन्यूअस छे, आपणे चालू छे, आगळ जोईए छीए। चलो मित्रों, अगर आप प्राथमिक मेघधनुष्य आखू तक समझाई दीद, हम आज जो अगर कंटीन्यूस भाग गौण मेघधनुष्य। मित्रों गौण मेघधनुष्य आकृति सी से, मित्रों आकृति सी एना अंदर कंटीन्यूस थीअरी है। तो आकृति सी में समझो, वर्षा बूंद ना बे बूंद लीधा है, एक अने बे, एना अंदर सूर्य प्रकाश ना किरणों आपात थाय छे। आ रीते तमे जोई शको छो, आपात थाय त्यारे सौ प्रथम बूंद ना अंदर दाखल थाय, एटले पहली घटना वक्रीभवन। वक्रीभवन थई सामे सपाटी ने अथड़ाई ने परावर्तन पूर्णांतरिक पर अथड़ाई ने फरी पाछी पूर्णांतरिक परावर्तन। आ रीते बे वखत परावर्तन अने बूंद माथी ज्यारे बाहर निकले छे त्यारे फरी पाछी वक्रीभवन नी घटना। पण समझजो मित्रों, ज्यारे वक्रीभवन थाय छे, एक किरण अहींया लीधो, एक वक्त अथड़ाई ने बहार आवता तो जांबली रंग ऊपर ने लाल रंग नीचे हता मित्रों, बराबर। पण बे वार पूर्णांतरिक परावर्तन थाय तो आखी घटना बदले जाय। अहींया देखजो, पहलू परावर्तन थाय एटले जांबली रंग ऊपर अने लाल रंग नीचे, फरी परावर्तन थाय तो उलटाई जाय, लाल रंग ऊपर अने जांबली रंग नीचे। तो देखो वक्रीभवन थईने बहार आवे छे त्यारे लाल प्रकाश ऊपर अने जांबली प्रकाश नीचे तरफ होय छे। ए रीते बीजा बूंदमां मित्रो आवो थाय छे, अथડાઈને ત્યારે વક્રીભવન થઈ પૂર્ણાંતરિક પરાવર્તન પછી બહાર આવે છે, એટલે લાલ પ્રકાશ ઉપર અને જાંબલી પ્રકાશ નીચે હોય છે। પણ જે કહેવાય જાંબલી પહેલાનો જાંબલી પ્રકાશ અને બીજાનો લાલ પ્રકાશ અવલોકન કરતાની આંખમાં પ્રવેશે છે, બરોબર। એટલે લાલ પ્રકાશ પહેલા બુંદનો અને બીજા બુંદનો જાંબલી પ્રકાશ આંખમાં પ્રવેશતા નથી, અને એની સંસ્થિત સપાટી સાથે જાંબલી પ્રકાશે કેટલા અષ્ટકોણો બનાવે છે? 53 અષ્ટકોણ। અહીંયા હતા 43 લાલ, એજ વસ્તુ લાલ પ્રકાશે કેટલા વસ્તુ? 50, 50 53 43 42, આટલો ફરક છે બંનેમાં। અને અહીંયા આંખમાં પ્રવેશ, આખો બોર્ડ પર ચેક કરજો, અહીંયા કેવો તો લાલ ઉપર અને જાંબલી નીચે પ્રાથમિક મેઘધનુષ્ય, અહીંયા ઉલટા છે, જાંબલી ઉપર ને લાલ નીચે, એટલે ગૌણ મેઘધનુષ્ય કહેવાય। શું કહેવાય? ગૌણ મેઘધનુષ્ય। તો દેખજો હવે એની સમજૂતી, આકૃતિ સી માં દર્શાવ્યા અનુસાર જ્યારે પ્રકાશના કિરણનું વરસાદના બુંદમાં, વરસાદના બુંદમાં બે વાર પૂર્ણાંતરિક પરાવર્તન થાય છે, પૂર્ણાંતરિક પરાવર્તન થાય ત્યારે ગૌણ મેઘધનુષ્ય રચાય। ત્યારે કઈ મેઘધનુષ્ય રચાય? ગૌણ મેઘધનુષ્ય। એટલે તમને ખબર કેમ ના પડે કે બે વાર થયું? તો એના માટે મિત્રો, મેઘધનુષ્ય રચાય ત્યારે ઉપરનો વર્ણપટ જોવાનો હોય, જે સાત રંગોનો વર્ણપટ દેખાય જાનીવાલી પિનારામાં, એમાં જો મિત્રો ઉપર જાંબલી રંગ હોય, નીચે રાતો રંગ હોય, તો તમારે સમજવાનું એ ગૌણ મેઘધનુષ્ય છે। પણ જો ઉપર લાલ રંગ હોય, નીચે જાંબલી હોય, તો તમારે એને સમજવાનું કયું? પ્રાથમિક મેઘધનુષ, બરોબર। આ મિત્રો ખાસ કરીને ઉલટ સુલટ પટ્ટા રચાય તો પ્રાથમિક હોય તો લાલ ઉપર, જાંબલી નીચે, અને જાંબલી ઉપર ને લાલ નીચે હોય તો ગૌણ મેઘધનુષ કહી શકાય। તો ગૌણ મેઘધનુષ્ય કેટલા તબક્કા થાય? ચાર તબક્કા। કયા ચાર તબક્કા? તો પેલું વક્રીભવન, પૂર્ણાંતરિક પરાવર્તન, પરાવર્તન એટલે પૂર્ણાંતરિક પરાવર્તન જ છે મિત્રો, અથડાઈને પાછા એટલે પરાવર્તન બે વાર, અને પાછું વક્રીભવન, એમ ચાર તબક્કા છે। જયારે પ્રાથમિક ના અંદર ત્રણ જ હતા, વક્રીભવન, પરાવર્તન અને વક્રીભવન, મિત્રો આ તફાવત છે, ક્લિયર। ની પ્રક્રિયાથી રચાય છે ગૌણ મેઘધનુષ્ય। પૂર્ણાંતરિક પરાવર્તન ની ઘટનામાં બુંદમાં બે વાર થવાના કારણે પ્રકાશની તીવ્રતા ઘણી ઘટી જાય છે મિત્રો, અથડાઈને બે બાજુ જાય એટલે ઘણી તીવ્રતામાં ઘટાડો થાય, એટલે બહાર નીકળે ત્યારે પ્રકાશ કેવો થઈ જાય? ઝાંખો થાય છે। આથી કહી શકાય ગૌણ મેઘધનુષ્ય પ્રાથમિક મેઘધનુષ્ય કરતા કેવું દેખાય મિત્રો? ઝાંખું દેખાય, એટલે એનું જે વર્ણપટ દેખાય છે એટલો બધો સ્પષ્ટ જોઈ શકાતો નથી, ઝાંખો દેખાય। ઉપરાંત ગૌણ મેઘધનુષ્યમાં મળતા રંગોનો ક્રમ પણ પ્રાથમિક મેઘધનુષ્યના રંગોમાં મળતા ક્રમ કરતા, રંગમાં મળતા ક્રમ કરતા કેવો હોય છે? ઉલટો હોય છે, અથવા લાલ રંગ સૌથી નીચે, લાલ રંગ સૌથી નીચે અને જાંબલી રંગ સૌથી
ઉપર હોય છે પણ અંદર તો ગોળ મેઘમ છે જો પ્રાથમિક મેઘમ છે તો ઉપર કયો વર્ણપટ હોય તો લાલ પ્રકાશ અને નીચે કયો હોય તો જાંબલી પ્રકાશ આ તફાવતની રીતે પણ યાદ રાખજો મિત્રો આ તો આપણે મેઘમ છેની આખી સંપૂર્ણ ઘટના સમજાવી તો તમારા મિત્રો તૈયાર કરવાનું આ રીતે લખી શકાય હવે આગળના લેક્ચરમાં આપણે પ્રકાશના પ્રકિરણ વિશે અભ્યાસ કરીશું મિત્રો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આભાર